મહેસાણામાં 29 માર્ચ 2024 ભારતમાં પ્રોસેસ્ડ શાકભાજી અને ફળોના લાર્જેસ્ટ એક્સપોર્ટર હાઇટ ફૂડ્સ દ્વારા આજે તેના નવીનતમ સાહસ હાઈ ફાર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હરેશ કરમચંદાણી હાઈફન ફૂડ્સના MD અને CEOએ હાઈ ફાર્મ પહેલ માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો. હરેશ કરમચંદાણીએ કહ્યું કે હાઈફન ફૂડ્સ ખાતે અમે ભાગીદારી અને સહયોગની શક્તિમાં વિશ્વાસ કરીએ છીએ. હાઈફાર્મ દ્વારા અમે માત્ર ખેતીના જ નહીં, ભવિષ્યમાં પણ નહીં, પરંતુ ગ્રામીણ સમુદાયોની સમૃદ્ધિમાં પણ રોકાણ કરી રહ્યા છીએ. હાઈફાર્મ ફૂડ્સની સફળતા માટે તાજી પેદાશો એ પાયાનો આધાર છે અને આ પહેલ દ્વારા અમે ખેડૂતોને સશક્ત બનાવવા અને ટકાઉ કૃષિને પ્રોત્સાહિત કરવા સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા ઘટકોના સોર્સિંગ માટેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનો હેતુ ધરાવીએ છીએ. હાઈફાર્મ સાહસ ખેડૂતલક્ષી હશે અને તે આજે એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જે હાઈફાર્મ ફૂડ્સ દ્વારા આ વર્ષે ખેડૂતો પાસેથી 3 લાખ ટન પ્રોસેસિંગ ગ્રેડ બટાકાની આયોજિત ખરીદીની પૂર્ણતાની ઉજવણી તરીકે યોજવામાં આવી હતી. મારું એની વાત કરું ગંજ બજારની, જે તમે વાત મને પૂછી, તો એના ગંજ બજારથી અહીંયા સુધીનો જે સફર છે એ જોતાં મને ખૂબ આનંદ થાય છે કે ગંજ બજારમાં એટલે શાક માર્કેટમાં, મહેસાણા શાક માર્કેટમાં અમે શરૂઆત કરી હતી ત્યાં અમારી પેઢીની જે ખેડૂતોએ જે વિશ્વાસ મૂકેલો અને અમારા દાદા દ્વારા એ ઉત્તર ગુજરાતના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એમનું જે ઉત્પાદન છે એ વેચવા આવતા અને ત્યાંથી લઈને અને 2010 પછી આ જે પ્રોસેસિંગ ઉદ્યોગમાં જે અમે કદમ મૂક્યો છે એમાં હું આપને જણાવવા માગીશ બધાને કે એકચ્યુઅલી એની અંદર જે એક વેલ્યુ એડિશન તરફ જે ઇન્સ્પિરેશન છે અમને મળી છે એ વખતના આપણા જે CM સાહેબ હતા, જે આજ PM સાહેબ છે મોદી સાહેબ, એમને હંમેશા જે વેલ્યુ એડિશન એગ્રીકલ્ચર ઉપર ફોકસ રાખ્યો છે અને એ પછી અમે આમાં કદમ મૂકીને 2015 જે હાઈફનની સ્થાપના કરી તે પછી ગ્રોથ જોતાં વધુમાં વધુ ખેડૂતો અમારી સાથે જે જોડાયા છે અને આટલા બધા દેશોમાં ઉત્તર ગુજરાતનું જે બટાકાનું પ્રોડક્શન છે એના એ બટાકાને વાપરી અને એનું એ વેલ્યુ એડિશન કરી 40 થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છે એ જોતાં અમને બહુ આનંદ થાય છે.